લોકસભા ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચારસંહિતા જે છે લાગુ થઈ જતી હોય છે, ઘણી બધી વસ્તુ પર પ્રતિબંધ આવી જતા હોય છે. હવે સામાન્ય નાગરિકને અનુલક્ષીને વાત કરીએ તો એક લિમિટથી વધુ જો તમારી પાસે રોકડ રકમ કે સોનું કોઈ પણ આધાર પુરાવા વિના મળી આવે છે તો એને શંકાસ્પદ ગણવામાં આવે છે, તો એ જપ્ત પણ થઈ શકે છે અને તમને જેલ પણ થઈ શકે છે. તો શું છે આ લિમિટ અને કયા આધાર પુરાવાની જરૂર પડે છે, ચાલો જાણીએ આ વિડીયોમાં. મોરબી અપડેટમાં હું છું તમારી સાથે ડોક્ટર નાયંકર અમીશ્વાર. આજ 50,000થી ઓછી રકમ માટે કોઈ પુરાવાની જરૂર નથી. 50,000થી વધારેની રકમ હોય તો એના પરફેક્ટ આધાર પુરાવા તમારી પાસે હોવા જોઈએ. બેંકમાંથી ઉપાડ્યા હોય તો એનું પ્રમાણ તમારી પાસે હોવું જોઈએ. એટીએમમાંથી ઉપાડ્યા હોય તો એ પ્રમાણ હોવું જોઈએ. હવે 10 લાખથી વધારે હશે તો ઇન્કમટેક્સને મામલો સોંપવામાં આવે છે. એ સિવાય બેંકને પણ આદેશ આપવામાં આવ્યા છે કે એવા કોઈ ખાતા કે જે ઘણા સમયથી ઇનેક્ટિવ હોય અને એમાં અચાનકથી કોઈ પણ પૈસાની ટ્રાન્ઝેક્શન થવા માંડે તો એ પણ શંકાસ્પદ ગણાય છે અને એમાં પણ આગળ ચેકિંગ થતું હોય છે. આ સિવાય જો તમારી પાસે સોનું લઈને તમે નીકળ્યા હોય તો એનો પણ આધાર પુરાવો તમારી પાસે હોવો જોઈએ. તો કેવી લાગી માહિતી જરૂરથી કમેન્ટ કરો અને બને એટલા વધુ લોકો સુધી આ માહિતીને શેર કરો.